આજે બપોરે 3 વાગે ભારતના વડાપ્રધાનશ્રી તમામ રાજ્યોના મુખ્યમંત્રીશ્રીઓ સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી એક બેઠક યોજવાના છે. આ બેઠકમાં તમામ રાજ્યોના મુખ્યમંત્રીશ્રીઓ ભાગ લેશે. આપણા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા પણ આ વિડીયો કોન્ફરન્સમાં ગુજરાતમાં જે પ્રવર્તમાન પરિસ્થિતિ છે એ બાબતનો વિગતવાર ઉલ્લેખ માનનીય વડાપ્રધાનશ્રીને કરવામાં આવશે. વિગતવાર પ્રવર્તમાન પરિસ્થિતિની જાણકારી સાથે સાથ ભવિષ્યની રણનીતિ કેવી હોવી જોઈએ, ગુજરાતમાં વ્યાપારિક ક્ષેત્રે, ઔદ્યોગિક ક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે જનજીવનને ઝડપથી પૂર્વવત અને સામાન્ય કરવા માટે કયા કયા પગલાઓ લઈ શકાય એ બાબતમાં ભવિષ્યની રણનીતિ સંબંધે માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ભારતના વડાપ્રધાનશ્રી સાથે તમામ મુખ્યમંત્રીશ્રીઓની જે વિડીયો કોન્ફરન્સથી બેઠક થવાની છે એમાં પોતાનો વિચાર રજૂ કરશે. હાલ ગુજરાત શ્રમિક સ્પેશિયલ ટ્રેન ચલાવીને ગુજરાતમાં રોજીરોટી કમાવા માટે આવતા પરપ્રાંતીય શ્રમિકો અને મજૂરોને એમના વતન મોકલવા માટેનું એક ભગીરથ કાર્ય હાથ ધરી રહ્યું છે જિલ્લા વહીવટીતંત્ર, અને એમાંય ખાસ કરીને સુરત, અમદાવાદ, વડોદરા અને રાજકોટ આ 4 જિલ્લાના કલેક્ટરો દ્વારા, પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનર દ્વારા ખૂબ જ સારી યોજના બનાવીને આયોજનબદ્ધ રીતે સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખીને શ્રમિકોને, મજૂરોને એમના પોતાના વતન યુપી, બિહાર, છત્તીસગઢ, ઝારખંડ, ઓડિશા, મધ્યપ્રદેશ અને અન્ય રાજ્યોમાં મોકલવા માટેનું કામ અત્યારે ચાલી રહ્યું છે. આજે સવારે 8 વાગ્યા સુધીમાં સંપૂર્ણ ભારતમાં કુલ 461 ટ્રેન શ્રમજીવી સ્પેશિયલ, શ્રમિક સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવી હતી. આ 461 ટ્રેન પૈકી ગુજરાતમાં કુલ 209 જેટલા ટ્રેન ચલાવવામાં આવી છે, જે કુલ ટ્રેનની સંખ્યાના 45% થવા જાય છે. એની સાપેક્ષમાં બીજા રાજ્યો મહારાષ્ટ્ર, ત્યાં 61 ટ્રેનો જે 13% કુલ ટ્રેનોની સંખ્યાના થવા જાય છે, મહારાષ્ટ્રમાં 13% જેટલી ટ્રેનો ચલાવવામાં આવી છે. તેલંગાના, ત્યાંથી અત્યાર સુધીમાં એટલે કે આજે સવારે 8 વાગ્યા સુધીમાં કુલ 27 ટ્રેનો ચલાવવામાં આવી હતી, જેનો પ્રતિશત 6% થાય છે, 6% થાય છે. પંજાબમાં 49 ટ્રેનો ચલાવવામાં આવી હતી સવારે 8 વાગ્યા સુધીમાં, જે ટકાવારીની દ્રષ્ટિએ 11% થવા જાય છે. ગુજરાતના 45% જે હિસ્સો છે એની સામે મહારાષ્ટ્ર 13%, પંજાબ 11% અને તેલંગાણામાં 6% ટ્રેનો ચલાવવામાં આવી છે. અન્ય રાજ્યોનો હિસ્સો એના કરતાં પણ ઓછો છે. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જિલ્લા કલેક્ટરોને તાકીદ કરી છે કે શ્રમિકો એકવાર કોરોનાની પરિસ્થિતિના કારણે પોતાના વતન પાછા જવા માંગે છે, ત્યાં જઈને સ્વજનોની વચ્ચે, પરિવારજનોની વચ્ચે, એમના માતા પિતા, કુટુંબીજનોની વચ્ચે જઈને આશ્વસ્ત થવા માંગે છે, અને ત્યારબાદ એમને એમની રોજીરોટી માટે, કામ માટે જે નિર્ણય લેવાનું થાય એમાં પણ રાજ્ય સરકાર સંપૂર્ણપણે એમની સાથે છે. પરંતુ હાલ ઘણા લાંબા સમયથી લોકડાઉનના કારણે યુપી, બિહાર, ઓડિશા, ઝારખંડ, એમપી, રાજસ્થાન અને અન્ય રાજ્યોના જે પરપ્રાંતીય લોકો રોજીરોટી કમાવા માટે ગુજરાતમાં આવે છે અને ગુજરાતના વિકાસમાં યોગદાન પણ કરે છે, પરંતુ સાથોસાથ એમના કુટુંબીજનોને રોજીરોટી પણ
ગુજરાતમાં રોજગારીના કારણે મળે છે. જ્યારે એકવાર એ અસ્વસ્થ થવા માટે પોતાના વતનમાં જવા માંગતા હોય ત્યારે તંત્ર ખડેપગે રહીને એમની સાથે રહીને સંવેદના સાથે મુખ્યમંત્રીશ્રીના આદેશ અને નિર્દેશના અનુસંધાને એના પગલે તમામ પ્રકારની તૈયારીઓ કરે છે. અને અત્યાર સુધીમાં ગઈકાલ રાત સુધીમાં કુલ 209 જેટલી ટ્રેનો ગુજરાતમાંથી ચલાવવામાં આવી છે. તે પૈકી ઉત્તર પ્રદેશ જવા માટે 147 ટ્રેન ચલાવવામાં આવી છે, બિહાર જવા માટે 23 ટ્રેનો ચલાવવામાં આવી છે, ઓડિશા જવા માટે 21 ટ્રેનો ચલાવવામાં આવી છે, મધ્યપ્રદેશ જવા માટે 11 ટ્રેનો ચલાવવામાં આવી છે, ઝારખંડ જવા માટે 6 ટ્રેનો ચલાવવામાં આવી છે અને છત્તીસગઢ માટે પણ એક ટ્રેન રવાના થયેલ છે ગઈકાલે મધ્યરાત્રિ સુધીમાં. અમદાવાદથી શહેરોની દ્રષ્ટિએ આપણે જોવા જઈએ તો અમદાવાદથી અત્યાર સુધીમાં 50 ટ્રેન, સુરતથી 72 ટ્રેન, વડોદરાથી 16 ટ્રેન, રાજકોટથી 10 ટ્રેન, મોરબીથી 7 ટ્રેન, પાલનપુરથી 6 ટ્રેન, નડિયાદ અને જામનગરથી 5-5 ટ્રેન, આણંદ અને ગોધરાથી 4-4 ટ્રેન, ભાવનગર, જૂનાગઢ, નવસારી અને વાપીથી 3-3 ટ્રેન અને અન્ય જિલ્લાઓમાંથી 1 કે 2 ટ્રેનો અત્યાર સુધીમાં રવાના કરવામાં આવેલ છે. આ 209 ટ્રેનોના માધ્યમથી અત્યાર સુધીમાં કુલ 2,56,000 જેટલા પરપ્રાંતીય શ્રમિકો મજૂરોને મોકલવામાં આવેલ છે. આજે દિવસ દરમિયાન કુલ 30 ટ્રેનો રવાના થશે. એ 30 ટ્રેન જે આજે રવાના થાય છે એ પૈકી અમદાવાદથી 9 ટ્રેન રવાના થશે, જેમાં 8 ટ્રેન યુપી જવા માટે અને 1 ટ્રેન છત્તીસગઢ જવા માટે છે. અમદાવાદથી આજે જે 9 ટ્રેન રવાના થાય છે એ પૈકી 8 ટ્રેન ઉત્તર પ્રદેશ જવા માટે અને 1 ટ્રેન છત્તીસગઢ જવા માટેની છે. સુરતથી આજે કુલ 8 ટ્રેન રવાના કરવામાં આવશે, જેમાં 4 ટ્રેન યુપી જવા માટે, 2 ટ્રેન ઓડિશા જવા માટે, 1 ટ્રેન ઝારખંડ જવા માટે અને 1 ટ્રેન ઉત્તરાખંડ જવા માટે ત્યાંથી સુરતથી રવાના થશે. રાજકોટથી આજે જે 3 ટ્રેન રવાના થવાની છે તે પૈકી 2 ટ્રેન ઉત્તર પ્રદેશ માટે અને 1 ટ્રેન મધ્યપ્રદેશ માટે રાજકોટથી રવાના થશે. વડોદરા અને મહેસાણાથી પણ 2-2 ટ્રેન આજે રવાના થશે. એ ઉપરાંત અંકલેશ્વર, ગાંધીધામ, જામનગર, સુરેન્દ્રનગર, પોરબંદર અને જૂનાગઢથી પણ 1-1 ટ્રેન આજે દિવસ દરમિયાન રવાના થશે. એમ ગઈકાલે મધ્યરાત્રિ સુધીની 209 ટ્રેનો અને આજની 30 ટ્રેનો મળીને આજે મધ્યરાત્રિ સુધીમાં 239 ટ્રેનોના માધ્યમથી લગભગ 2,94,000 જેટલા લોકોને ગુજરાતમાંથી એમના વતન એકવાર એમના કુટુંબીજનોને મળવા માટે મોકલવાની વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રીશ્રીના આદેશો અને નિર્દેશો મુજબ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ખૂબ જ સારી રીતે કરવામાં આવી છે. આપ સમજી શકો છો એમ લગભગ 3,00,000 પરપ્રાંતીય લોકો ટૂંકા ગાળામાં જ આ ઓપરેશન 2 તારીખે શરૂ કરવામાં આવ્યું 2 ટ્રેનના માધ્યમથી, અને અન્ય રાજ્યોના રાજ્ય સરકારો સાથે સંકલન અને પરામર્શ જે તે જિલ્લા અથવા યુપી અને અન્ય રાજ્યોમાં ડિવિઝનનો સિસ્ટમ છે, મંડળનો સિસ્ટમ છે, એ મંડળ સાથે કોઓપરેટ કરવાનું, કોઓર્ડિનેટ કરવાનું, એમાં 1 અઠવાડિયાના ગાળામાં જે આ મોટી કામગીરી રાજ્ય સરકાર દ્વારા આયોજનબદ્ધ રીતે તબક્કાવાર કરવામાં આવી છે એ ખૂબ જ પ્રશંસનીય છે. અને પરપ્રાંતીય શ્રમિકો જે લોકો યુપી, બિહાર, એમપી, ઓડિશા, રાજસ્થાન વગેરેમાં જાય છે એમના મોઢા ઉપર જે આનંદ અને ખુશીનો ભાવ છે, બાળકો સાથે જાય છે, પરિવાર સાથે જાય છે, ગરબીઓની અત્યારે રજાઓ છે સમગ્ર દેશમાં, ત્યારે એમને પોતાના વતનમાં પોતાના સગા સંબંધીઓને, કુટુંબીજનોને મળવા માટે અને આજે પણ લોકડાઉનની સ્થિતિ છે
તેમ છતાં શ્રમિકો માટે ભારત સરકારે, રેલ મંત્રાલયે સ્પેશિયલ ટ્રેનો ચલાવી અને એમાં જિલ્લા વહીવટી તંત્રે સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે બસમાં એમને સ્ટેશન સુધી લાવવાનું, થર્મલ સ્ક્રીનિંગ થઈ જાય, એમના આરોગ્યની તપાસ થઈ જાય, સારી રીતે ટ્રેનમાં બેસીને જાય, પાણી અને જમવાની સગવડ રેલવે દ્વારા કરી આપવામાં આવે, એટલી સુંદર વ્યવસ્થા સાથે શ્રમિકો રવાના થાય છે અને એમના જે મોઢા ઉપરનો આનંદ છે એ સહજ રીતે જોઈ શકાય છે. માનનીય મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત સ્થાપના દિવસની પૂર્વ સંધ્યાએ એવી જાહેરાત કરી હતી કે મધ્યમ વર્ગના જે લગભગ 61 લાખ કુટુંબો છે એમને એપ્રિલમાં જે રીતે ફૂડ બાસ્કેટ વિનામૂલ્યે આપવામાં આવ્યું હતું એ જ રીતે મે મહિનામાં પણ એમને ફૂડ બાસ્કેટ જેમાં 10 કિલો ઘઉં, 3 કિલો ચોખા, 1 કિલો ખાંડ અને 1 કિલો દાળનો સમાવેશ થાય છે એ વગર મૂલ્યે આપવામાં આવશે. અમદાવાદ શહેર સિવાય સમગ્ર રાજ્યમાં હાલ વિતરણની કામગીરી ચાલુ છે. આજે સામાન્ય વિતરણના છેલ્લો દિવસ છે. અત્યાર સુધીમાં લગભગ 33 લાખ જેટલા કુટુંબોએ, જે મધ્યમવર્ગીય પરિવારના કુટુંબો છે, એમને આ રાશન પૂરું પાડવામાં આવ્યું છે. આજે સાંજ સુધીમાં આ આંકડો વધીને લગભગ 36 લાખ કુટુંબો સુધી પહોંચવાનો અંદાજ છે. આવતીકાલે મોપઅપ રાઉન્ડના માધ્યમથી છેલ્લો દિવસ રાખવામાં આવ્યો છે કે જે લોકો 7મી, 8મી, 9મી, 10મી અને 11મી મેના દિવસે કોઈ પણ સંજોગો વસાત અનિવાર્ય કારણોસર પોતાનો જથ્થો ન મેળવી શક્યા હોય એવા APL 1ના કુટુંબો એ 12મી તારીખે, એટલે કે આવતીકાલે, સસ્તા અનાજની દુકાન ઉપરથી પોતાનો જથ્થો વિનામૂલ્યે મેળવી શકે છે. એપ્રિલ મહિનામાં 61 લાખ પૈકી લગભગ 42 લાખ કુટુંબોએ આ યોજનાનો લાભ લીધો હતો. એનો અર્થ છે કે 70% જેટલા મધ્યમવર્ગીય પરિવારો APL 1ને જે મફત રાશન આપવામાં આવે છે એનો લાભ એમને એપ્રિલ મહિનામાં લીધો. 30% લોકો, જેની સંખ્યા લગભગ 18-19 લાખ કુટુંબ જેટલી થવા જાય છે, આવા કુટુંબોએ, ઉચ્ચ મધ્યમવર્ગીય પરિવારના, સારા સુખી સંપન્ન પરિવારના મધ્યમવર્ગીય લોકોએ માનનીય મુખ્યમંત્રીશ્રીની અપીલ કે સારા સંપન્ન મધ્યમવર્ગના લોકો, વધુ જરૂરિયાતવાળા ગરીબ મધ્યમવર્ગના લોકોના તરફેણમાં પોતાનું રાશનનો હક હિસ્સો સ્વેચ્છાએ જતો કરે એ અપીલને માન આપીને 30% જેટલા મધ્યમવર્ગના લોકોએ એપ્રિલ મહિનામાં પોતાનું રાશનનો હક વધુ જરૂરિયાતમંદ મધ્યમવર્ગીય પરિવારોના તરફેણમાં જતો કર્યો હતો એ જ ટ્રેન્ડ મોટાભાગે મે મહિનામાં પણ જોવા મળી રહ્યું છે. અને એક અનુમાન પ્રમાણે આજે સાંજ સુધીમાં લગભગ 36 લાખ, આવતીકાલના રાઉન્ડ પૂરું થાય ત્યારે લગભગ 39-40 લાખ, કેમ કે આવતીકાલે રેગ્યુલર દિવસ નથી, મોપઅપ રાઉન્ડ છે, એમાં લગભગ 39-40 લાખ સુધી આવતીકાલે સાંજ સુધીમાં આ આંકડો પહોંચશે. અને હવે પછી જ્યારે અમદાવાદ શહેર માટે નવી તારીખો જાહેર કરવામાં આવશે ત્યારે આ આંકડામાં હજુ પણ થોડીક વધારો થવાની શક્યતા છે. મનરેગાના કામોનો ઉલ્લેખ મેં 2-3 દિવસ પહેલાં કર્યો હતો. આજે મનરેગાના કામો ઉપર અલગ અલગ ગામોમાં લગભગ 3,05,000 જેટલા મજૂરો, શ્રમિકો, ગુજરાતી ભાઈઓ અને બહેનો કામ ઉપર આવી રહ્યા છે. સુજલામ સુફલામ જળ અભિયાન, જેમાં તળાવ, ચેકડેમ, રિઝર્વાયર અથવા નાની મોટી નદીઓને ડિપેન્ડ કરવાનું કામગીરી થાય છે, એના ઉપર પણ લગભગ 23 લાખ શ્રમિકો હાલ કામ કરી રહ્યા છે. એમ સમગ્ર રાજ્યમાં આજની તારીખે લગભગ 3,28,000 જેટલા શ્રમિકો મનરેગા અને સુજલામ સુફલામ જળ અભિયાનના કામ ઉપર પોતાનું રોજીરોટી મેળવી રહ્યા છે. એમાં દાહોદ જિલ્લામાં લગભગ 20,168 શ્રમિકો, નર્મદા જિલ્લામાં 33,800 શ્રમિકો, છોટા ઉદયપુર જિલ્લામાં 20,821 શ્રમિકો, પંચમહાલમાં 20,041 શ્રમિકો, ભાવનગરમાં 37,519 શ્રમિકો અને સાબરકાંઠામાં 18,511. અને અન્ય જિલ્લાઓનું બધું ભેગું કરીએ તો મનરેગા ઉપર
आज 3,05,000 श्रमिकों काम उपर आवेला छे। सुजलाम सुफलाम जल अभियान उपर 23,000 श्रमिकों आवेला छे। इम समग्र राज्य में मनरेगा अने सुजलाम सुफलाम नु भेगू करिए तो 3,28,000 जेटला श्रमिकों आज काम उपर आवीने अलग अलग गामडाओं में पोतानु रोजी रोटी मेळवी रह्या छे। धन्यवाद।